હું જોયા કુંવર વડોદરા ગુજરાતથી જોયા કુંવર બેબો કુંવર અમે લોકો બધા બરાનપુરાના હિસ્સા હતા અમે લોકો બરાનપુરાથી પોતપોતાના ઘરે જતા રહ્યા બરાનપુરાવાળા કિન્નર સમાજમાંથી બધા એવું કહે છે કે તમે લોકોએ અમારા જોડે જ રહેવું પડશે અમે લોકોએ કીધું ના અમે લોકો નહીં રહેવાના આખી વાત એ હતી એ લોકો કહે કે તમે અમારા જોડે રહેશો તો તમારે વસ્તી ફરવા મળશે એટલે તમને વસ્તી ફરવા મળે નહીં અમે લોકોએ કીધું કે ના અમે તો વસ્તી બરોડામાં અમારો જન્મ થયું બરોડામાં અમારું ભણતર થયું ગણતર થયું તો અમે લોકો વડોદરામાં રહીને અમારા રીતથી માંગીશું એ વસ્તુના લીધે અમે લોકોની લડાઈ ચાલતી હતી પહેલાં પણ ચાર માસીઓ અમારા ચોથી માસી છે જે લોકોએ એકલું મેન્ટલ ટોર્ચર આપ્યું હતું જે એમનું એક્સપાયર થઈ ગયું એમાં પહેલાં અમારું હતું મોના મોના કુંવરને હળગાઈ નાખી એને એટલે મેન્ટલ ટોર્ચર આપ્યું કે એ હળગી ગઈ અને અહીંયાથી SSGમાંથી એનું આખું કેસ બહાર કાઢ્યું બીજું અમારું કેસ બન્યું મુન્ની કુંવર એને લાલબાગના બ્રિજના નીચેથી આજથી બે વર્ષ પહેલાં એને અહીંયા ગળો ફાંસો નાખીને એને બાળી એને મારી નાખી ત્રીજું અમારો હતો મનીષા મનીષા કુંવર એ ગોત્રીમાં રહેતા હતા અને એને મારી નાખ્યું હવે આ ચોથો કેસ આરતી કુંવર જોયા કુંવર એ મારો ચેલો હતો એ અત્યારે બરાનપુરાવાળાએ એનું લિંગ પરિવર્તન કર્યું લિંગ પરિવર્તન કરીને એનું અખડતા મળી દીધું એને કશું માંગવાનું આપ્યું નહીં એ એના રીતે ગુજરાન ચલાવતી હતી નાચતી હતી ગાતી હતી વસ્તીમાં જતી હતી એનું ગુજરાન ચલાવતી હતી એને આટલા બે મહિનાથી એને એટલું મેન્ટલ ટોર્ચર આપ્યું જેવી રીતે અમારી પાસે રેકોર્ડિંગ પણ છે એ વસ્તુઓના અમને જેવી રીતે મેન્ટલી ટોર્ચર આપે છે બરાનપુરાવાળા કિન્નર સમાજ એવી રીતે એને પણ મેન્ટલી ટોર્ચર આપ્યું અને એ કાલે રાત્રે આપઘાત કરી દીધું ફક્ત અને ફક્ત એના માટે આમાં પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદમાં અત્યારે એ લોકો જવાબ આવશે પીએમ રિપોર્ટ આવશે અને પછી અમારી ફરિયાદ નોંધવાના છે આગામી દિવસોમાં શું કરશું ન્યાય માટે અમે લોકો એવું કરીશું કે સરકાર અમને ન્યાય આપે બરાનપુરાવાળા ઉપર ઇલીગલી એક્શન થાય જો ઇલીગલી એક્શન નહીં થાય તો અમે લોકો ધારણ કરીશું ગાંધીનગર ગૃહની બહાર બેસીશું અમારા જેટલા લોકો છે બધા એ બધા બહાર બેસીશું અમે લોકો અને અમારી ફેમિલી અમને સપોર્ટ કરે